नोट घुसाड़ी ने अन्य शहर माथी असल चलनी नोट मेळवी ने तेने लेवानुं कौभांड राजकोट क्राइम ब्रांच अने ए डिविजन पोलीसे झड़पी लीधुं अने 7 शख्सोनी अटकायत करी हती। तो गुरुवारे मोड़ी रात सुधीमां तमामनी आखरी पूछपरछ पण करवामां आवता चौंकावनारी हकीकतो पण बहार आवी छे। पोलीसे झड़पायेल आरोपीओने कोर्टमां रजू करवा तजवीज हाथ धरी छे। आगामी समयमां जाली नोटना आ षड्यंत्रमां वधु नवा खुलासा થવાની પણ શક્યતા છે। राजकोट ए डिविजन पुलिस द्वारा एक जाली नोटना नेटवर्कनो पर्दाफाश करवामां आव्यो छे। मारी पाछळना दृश्यो छे, हुं आपने बतावा मांगीश। अत्यारे राजकोट ए डिविजन खाते उच्च पोलिस अधिकारीओनो जमावड़ो जमा थयेलो छे। खास करीने ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે રાજકોટના એક આંગળિયાની અંદર રૂપિયા 5 લાખ એક વ્યક્તિ જે જમા કરવા માટે આવ્યો હતો ને આ રકમ છે એ જાલી હોવાનું જાણ થતાં જ આંગળિયા સંચાલક દ્વારા તાત્કાલિક જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસનો સંપર્ક કર્યા બાદ જે આ શખ્સને પકડવામાં આવ્યો છે તેમની અટકાયત કરવામાં આવી છે અને ત્યારબાદ જે સમગ્ર ઘટસ્ફોટ થયો છે લગભગ કુલ મળી અને 5 લાખની જાલી નોટ ત્યાંથી મળી આવી હતી ને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર જે શખ્સને વધુ પૂછપરછ કરવામાં આવતા તેમના દ્વારા વધુ 6 શખ્સોના પણ નામ આપવામાં આવતા પોલીસ દ્વારા આ સ્કૂલ મળી અને આ પ્રકરણની અંદર 7 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। તમામ લોકોની હાલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે। રૂપિયા 35 લાખની જાલી નોટ રાજકોટ શહેરની લગભગ 10 થી માંડી અને 12 જેટલા આંગળિયા પેઢીની અંદર છેલ્લા કેટલાક સમયની અંદર આ શખ્સો દ્વારા ઘૂસાડવામાં આવ્યા હોવાની એક સ્ફોટક કબૂલાત પણ કરવામાં આવી છે, જેમને લઈ અને પોલીસ પણ ચોંકી ઉઠી છે। અત્યારે એ ડિવિઝન પોલીસ મથક ખાતે મારી પાછળના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા આજે ઝડપાયેલા જે 7 શખ્સો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ કરી અને જે આંગળિયા કઈ ક્યાં ક્યાં આંગળિયાની અંદર આ રકમ ઘૂસાડવામાં આવી છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત ન માત્ર રાજકોટ જ પરંતુ અન્ય ક્યાં ક્યાં શહેરોની અંદર આ જે આ પ્રકારે રકમ ઘૂસાડવામાં આવી છે તેમની પણ વિગતો મેળવવામાં આવી રહી છે। આ ઉપરાંત આ જાલી નોટ ક્યાંથી આવતી હતી, કોણ છાપતું હતું વગેરે અનેક જે પ્રશ્નો છે તેમનો પણ જે જવાબ મેળવવા માટે થઈ અને પોલીસ દ્વારા અત્યારે તમામ જે આરોપીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જે દેશદ્રોહી એક પ્રવૃત્તિ કહી શકાય, દેશના અર્થતંત્રને નુકસાન કરવાનું આ જે એક ષડયંત્ર છે આ ષડયંત્રનો પર્દાફાશ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલાની હવે ઊંડાણપૂર્વક તપાસ કરી અને મૂળ સુધી જવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે। કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર રાજકોટથી। ભારતીય ટપાલ વિભાગ હંમેશા તેની વિવિધ સેવાઓ દ્વારા જનતા માટે જોડાવા માટે પ્રયત્નશીલ રહે છે, જ્યાં અહીં વિભાગનો